એની સ્થાપના 1781માં વીર સિંહજી દ્વારા કરવામાં આવેલી. તેના જે શાસકો છે એ સોલંકી વંશના રાજપૂત હતા, જે આસપાસના ગીચ વાંસના જંગલોને કારણે વાંસદા નામે ઓળખાતી જગ્યામાં શાસન કરતા હતા. 1979માં વાંસદા રાષ્ટ્રીય ઉદ્યાન એની ઘોષણા કરવામાં આવી અને કિલાદ પ્રાકૃતિક પ્રવાસન કેન્દ્ર અંબિકા નદીના કિનારે આવેલું છે. બેવના નામ તમારે યાદ રાખવાના છે, વાંસદા રાષ્ટ્રીય ઉદ્યાન અને કિલાદ પ્રકૃતિ પ્રવાસન કેન્દ્ર. 66મો રાજ્ય વન મહોત્સવ એમના ભાગરૂપે 12મું સાંસ્કૃતિક વન જાનકી વન એ પણ અહીં આવેલું છે. એ ઉપરાંત ઉનાઈ માતા મંદિર, જે ગરમ પાણીના ચરા માટે પ્રખ્યાત છે, અહીં કુદરતી રૂપે જ જમીનમાંથી ગરમ પાણી નીકળી આવે છે, જેમાં ગંધકની માત્રા વધારે હોવાને કારણે ચામડીના રોગમાં એ ફાયદો આપે છે. 16મી સદીમાં પારસીઓ જે સંજાણ બંદરે ઉતર્યા અને સ્થાનિક લોકો સાથે દૂધમાં ખાંડ ભળે તેમ ભળી ગયા હતા, તો તેઓની પવિત્ર અગ્નિ ઈરાન શાહ આતશ અને મુસ્લિમ પોર્ટુગીઝ અને ફ્રેન્ચ લોકોના આક્રમણથી બચાવવા અજમલગઢ ટેકરી પર તેઓ સ્થળાંતરિત થયા અને ત્યાંથી પછી અહીં રહેવા આવ્યા હતા. અજમલગઢ ટેકરી પર આવેલું જે એમનું સ્મારક છે તે અને સ્મારકની નીચે પથ્થર પર કોતરણીમાં તેઓનો ઘટનાક્રમ દર્શાવેલો છે કે ક્યાંથી ક્યાં તેઓ સ્થાયી થયેલા હતા. ત્યારબાદ અહીં વાંસદા રાષ્ટ્રીય ઉદ્યાન, જ્યાં દીપડાઓ એ ખૂબ જ મોટી માત્રામાં મળી આવે છે. ગણદેવીની વાત કરીએ તો ગણદેવી તાલુકો એનું જૂનું નામ ગણપદિકા, ગુણપાદિકા અથવા તો ગુણપદિકા તરીકે પ્રખ્યાત હતું. 1866માં નંદશંકર મહેતાએ લખેલી નવલકથા કરણ ઘેલો, જે ગુજરાતી ભાષાની પ્રથમ નવલકથા છે, એમને નવલકથામાં ગણદેવીનો ઉલ્લેખ જોવા મળે છે. મિત્રો, કરણ ઘેલો નવલકથા એ કોના આધારિત હતી, કયા વંશના રાજાને કેન્દ્રમાં રાખીને લખવામાં આવેલી, એ જવાબ તમારે જણાવવાનો છે. પ્રાચીન સમયમાં વેપાર મથક તથા વહાણ બાંધવાના બાંધકામ માટે એ જાણીતું સ્થાન હતું. એ ઉપરાંત હાલ ચીકુ તેમજ હાફૂસ કેરી માટે પણ એ પ્રખ્યાત છે અને અહીં જ ગણદેવી ખાતે ખાંડ બનાવવાનું કારખાનું પણ આવેલું છે. બિલી મોરા એ બે અલગ અલગ ગામ, બિલી અને ઓરિયા મોરા. બિલી મોરા જે નામ છે તે બિલી અને ઓરિયા મોરા બે અલગ અલગ નામોથી બનેલું છે, જે ગાયકવાડી શાસન દરમિયાન એક મહત્વનું બંદર હતું. અહીં નડિયાનું ઉત્પાદન ઘણા વર્ષો પહેલાં થતું અને આ જ નડિયાની બંદર પરથી વાહનો દ્વારા નિકાસ કરવામાં આવતી. સરી લાઇન, જે સરા લાઇન, એ બિલીમોરાથી વઘઈ નેરો ગેજ રેલવે લાઇન છે, જે ડાંગથી ઇમારતી લાકડા લાવવાના હેતુથી અંગ્રેજો દ્વારા સ્થાપિત કરવામાં આવેલી. આ રેલવે લાઇન ડાયરેક્ટ બંદર સુધી જતી હોવાને કારણે ડાંગના જંગલોમાંથી લાવવામાં આવતું ઇમારતી લાકડું એ વાહન દ્વારા નિકાસ થતું હતું. એ સમયમાં બિલીમોરા એ ઇમારતી લાકડાનું મુખ્ય વેપારી કેન્દ્ર બન્યું હતું. વલસાડી સાગ, જે તમે અહીં જોઈ શકો છો, જે પાણીમાં પલળતું હોવા છતાં એને કોઈ નુકસાન થતું નથી, તો જહાજ બાંધવા માટે ઉપરાંત ઇમારતી લાકડા તરીકે પણ એનો ઉપયોગ થાય છે અને તેમાંથી જ વિવિધ પ્રકારના કલાત્મક રાચરચીલાની બનાવટ કરવામાં આવતી હોય છે. આ ઉપરાંત ગંગેશ્વર મહાદેવ, સતીનું મંદિર અને સોમનાથ મહાદેવનું મંદિર એ બિલીમોરા ખાતે આવેલું છે. ગીર સોમનાથનું સોમનાથ મંદિર અને અહીંનું સોમનાથ મંદિર બંને જુદા છે, એ ખાસ ધ્યાન રાખજો. ત્યારબાદ જલાલપોરની વાત કરીએ તો પૂર્ણા નદીના મુખ પર આવેલું શહેર છે. માનસિક રોગીઓની હોસ્પિટલ તથા કસ્તુરબા સેવાશ્રમ જે મરોલી ખાતે આવેલા છે. દરિયા કિનારે હવા ખાવાનું પર્યટન સ્થળ ઉભરાટ એ આવેલું છે. 1950માં સ્થપાયેલી ગાંધી કુટીર નામની સંસ્થા જે કરાડી ગામ ખાતે આવેલી છે. 6 એપ્રિલ 1930ના રોજ ચપટી મીઠું ઉપાડીને ગાંધીજી દ્વારા મીઠાના કાયદાનો ભંગ કરવામાં આવ્યો અને સ્વતંત્રતા આંદોલનને વેગ મળ્યો એની યાદમાં દાંડી સ્મારક પણ અહીં બનાવવામાં આવેલું છે, જે એમના સાથીદારોની પૂરા કદની મૂર્તિઓ એ તમે જોઈ શકો છો. આ ઉપરાંત આ જે સ્મારક છે એમની સામે જ સેફી વિલા નામે
રાત્રિ દરમિયાન ગાંધીજીએ જ્યાં નિવાસ કર્યો હતો તે સ્થાન આવેલું છે, જે હાલ ગાંધી સંગ્રહાલય અને પુસ્તકાલય છે. એ મકાન પણ તમે અહીંયા ફોટોગ્રાફ્સમાં જોઈ શકો છો. ગાંધી સંગ્રહાલયની પાછળ દાઉદી વોરા એમની પ્રખ્યાત દરગાહ માઈ સાહેબા મજાર એટલે કે હિઝબે યુસુફી આવેલી છે, જ્યાં માનતા માટે સર્વ કૌમના લોકો એ બહારથી આવતા હોય છે. આ ઉપરાંત રાષ્ટ્રીય મીઠા સત્યાગ્રહ સ્મારક બનાવવા જે ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી એમના દ્વારા 30 જાન્યુઆરી 2019 રોજ મહાત્મા ગાંધીની પુણ્યતિથિના દિવસે ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. ત્યાર પછી ચીખલી, તો ત્યાં ગુપ્તેશ્વર મહાદેવનું મંદિર, જે ચાળી વચ્ચે છુપાયેલું શિવલિંગ હતું એટલે જ એમને ગુપ્તેશ્વર મહાદેવ તરીકે ઓળખાય છે. આ લિંગ ઉપર પડતી જલધારા એમાંથી કોઈ વાર ઓમના ઉચ્ચારણનો અવાજ સંભળાય છે. જગતગુરુ શંકરાચાર્ય અને બીજા સંતોએ આ શિવાલયની મુલાકાત લીધી હતી અને શિવરાત્રિના પર્વ નિમિત્તે અહીં પટાંગણમાં મોટો મેળો પણ ભરાય છે, જે 5 દિવસ સુધી ચાલુ રહે છે. આ ઉપરાંત ચીખલીના મજી ગામ ખાતે મલ્લિકાર્જુનનું પુરાણું શિવાલય પણ આવેલું છે. તો અહીં માત્ર 2 વસ્તુઓ તમારે યાદ રાખવાની છે, જેમાં બંને એ શિવાલય જ છે. એક છે ગુપ્તેશ્વર મહાદેવ અને બીજું છે મલ્લિકાર્જુન. હવે અહીં જે મ્યુઝિયમ કે ગ્રંથાલય આવેલા છે એમની વાત કરીએ તો પ્રથમ દસ્તુર મહેરજી રાણા પુસ્તકાલય. પુસ્તકાલયનું આખું નામ શું છે? તો કે પ્રથમ દસ્તુર મહેરજી રાણા પુસ્તકાલય નવસારી ખાતે. સયાજી વૈભવ પબ્લિક લાઇબ્રેરી, એ પણ નવસારી ખાતે. પીટીટ સાર્વજનિક પુસ્તકાલય બિલીમોરા, એ પણ નવસારી ખાતે આવેલું છે. વિદ્યાપીઠ અથવા યુનિવર્સિટી, તો અહીં એકમાત્ર યુનિવર્સિટી નવસારી એગ્રીકલ્ચર યુનિવર્સિટી આવેલી છે, જેની સ્થાપના 2004 કરેલી. રિસર્ચ સેન્ટર તથા સંશોધન કેન્દ્રોની વાત કરીએ તો લાઇવ સ્ટોક રિસર્ચ સેન્ટર નવસારી ખાતે, ઓફિસ ઓફ રિસર્ચ સાયન્ટિસ્ટ એટલે કે ઓઇલ સાયન્સ એમની ઓફિસ પણ નવસારી ખાતે, ઓઇલ સીડ રિસર્ચ સેન્ટર નવસારી ખાતે, પલ્સ રિસર્ચ સેન્ટર એટલે કે દાળ, કઠોળમાંથી બનતી દાળ એમનું પણ સેન્ટર નવસારી ખાતે છે. રિજનલ સુગર કેન રિસર્ચ સેન્ટર એટલે કે શેરડી માટેનું રિસર્ચ સેન્ટર પણ નવસારી ખાતે આવેલું છે, અને ફ્રૂટ રિસર્ચ સેન્ટર. તો જેટલા પણ રિસર્ચ સેન્ટરો છે એ દરેક નવસારી ખાતે સ્થાયી છે. વન્યજીવ સૃષ્ટિમાં અહીં વાંસદા નેશનલ પાર્ક આવેલો છે. રાષ્ટ્રીય રાજમાર્ગ નંબર 8, જે નવા નંબર પ્રમાણે 48 તરીકે ઓળખાય છે. એ ઉપરાંત સાબરમતીથી દાંડી સુધીનો રાજમાર્ગ 228 નંબર, જે નવા નંબર પ્રમાણે 64 તરીકે ઓળખાય છે, અને આ માર્ગને યુનેસ્કો દ્વારા વર્લ્ડ હેરિટેજ વે તરીકે જાહેર કરવામાં આવેલો છે. કારણ તો કે આ માર્ગ પર જ 1930 ગાંધીજીએ દાંડી માર્ચ યોજેલી હતી. કુંડ કે તળાવ જોઈએ તો અહીં વડા તળાવ ગણદેવી ખાતે આવેલું છે, અને ગરમ પાણીના કુંડ એ ઉનાઈ ખાતે આવેલા છે. બંદરોમાં ઓજલ, વાસીબોરસી, બિલીમોરા અને જલાલપોર એ નવસારીના પ્રખ્યાત બંદરો છે. મિત્રો, ત્યારબાદની જે બોનસ પોઈન્ટ PDF છે એ નીચે તમે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી લિંકમાંથી ડાઉનલોડ કરી અને બોનસ પોઈન્ટ તમે એમના મેળવી શકો છો. તો નીચે ડિસ્ક્રિપ્શન બોક્સને જરૂરથી ચેક કરજો અને અમારા નવા વિડીયોની માહિતી માટેથી અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બાજુમાં આવતા બેલ આઇકનને દબાવો, જેથી તમને નોટિફિકેશન મળતા રહે. જો અમારા વિડીયો તમને ગમ્યા હોય તો લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા